नमस्कार दर्शक मित्रों, स्वागत छे आपनो रियल समाचार मां। समाचार ने शुरुआत करता पहला नजर करिए आज ना मुख्य समाचार पर। सूरत में कोरोना ने सीजनल फ्लू की परिस्थिति पर नजर रखवा सेंट्रल इमरजेंसी कंट्रोल रूम शुरू करायो। कमोसमी वरसादे महानगर पालिका ने पोल खोली, अमरोली में पानी भरावो थता लोको परेशान। विधवा ने लग्न करी इंग्लैंड लई जवानी लालच आपी दागीना सहित 12 लाख पड़ावनार मोरबी थी पकड़ायो। सूरत एसटी विभाग द्वारा सूरत अंबाजी बस सेवा शुरू करवामां आवी। कडोदरामां ज्वेलर्समांथी लाखोनी चोरी करनार बे सगीर भाई सहित 4 ની અટકાયત। અઠવાલાઈસમાં વેપારીના બંગલામાંથી નોકર દ્વારા 1 લાખ દાગીનાની ચોરી। समाचार વિગતે જોઈએ। सूरत में प्रवर्तमान कोविड 190 सीजनल फ्लू H3N2 परिस्थिति ने ध्यान लईने सूरत महानगरपालिका नु आरोग्य तंत्र एलर्ट थई गयु छे। महानगरपालिका द्वारा खास आज थी सूरत शहर में सेंट्रल इमरजेंसी कंट्रोल रूम शुरू करवामां आव्यो छे। आ कंट्रोल रूम ICC खाते शुरू करवामां आव्यो छे। आ कंट्रोल रूम में महानगरपालिकाना 10 स्टाफ तेमज 2 डॉक्टर मार्फते कोरोना सीजनल फ्लू तेमज H3N2 ना जे पण केस आवशे तेनु मॉनिटरिंग अहींथी करवामां आवशे। समग्र गुजरात में अने सूरत में पण कोरोनाना धीमे धीमे केसों वधता होवानुं सामे आवी रह्युं छे, जेने लईने सूरत महानगरपालिकानुं तंत्र एलर्ट मोड पर आव्युं छे। प्रवर्तमान COVID-19 सीजनल फ्लू H3N2 ની પરિસ્થિતિને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું। આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર, આરોગ્ય અધિકારીઓ, માઇક્રોબાયોલોજી પ્રોફેસર, સ્મીમેર સુપરિટેન્ડન્ટ, નાયબ આરોગ્ય અધિકારીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં હાલના કેસોની સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ આજથી ઉધના મગદલ્લા સ્થિત સેન્ટ્રલ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ICC ખાતે શરૂ કરવામાં આવ્યો છે। તેમજ અર્બન હેલ્થ સેન્ટર્સ 120 જેટલા ડોક્ટર્સ તથા 750 પેરામીટર સ્ટાફનું ટ્રેનિંગ હાલમાં પૂર્ણ કરવામાં આવી છે। પ્રાઇવેટ પ્રેડિક્શનર પણ આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે। ઝોન વાઇઝ રેપિડ રિસ્પોન્સ ટીમ કાર્યવંતિત કરવામાં આવેલ છે। વધુમાં હાલમાં સુરત મહાનગરપાલિકા ખાતે RT-PCT ટેસ્ટ કીટ તેમજ જરૂરી દવાઓ ઉપલબ્ધ છે અને આગામી તારીખ 18 માર્ચના શનિવારના રોજ તમામ ગવર્મેન્ટ PSA પ્લાન્ટ ખાતે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ શહેરીજનોને અપીલ છે કે જો ફ્લૂ, શરદી, ખાંસી, તાવ જેવા લોકોને કોઈ પણ લક્ષણ હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી નિદાન કરાવે અને લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તેવી તમામ જાહેર શહેરીજનોને અપીલ છે। સુરત મહાનગરપાલિકાના માનનીય કમિશનર મેડમ દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ સાથે COVID-19 તથા સિઝનલ ફ્લૂ અને H3N2 બાબત સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવેલી હતી। માનનીય કમિશનરશ્રીના સૂચન મુજબ આજે અત્રે બ્રેડલાઇનર સર્કલ પર ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે અત્યારના પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ વોરૂમ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં તમામ સ્ટાફની ટ્રેનિંગ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અને અત્રેના વોરૂમ કે કંટ્રોલ રૂમ ખાતે જે પણ COVID-19 હોય કે સિઝનલ ફ્લૂ ઓર H3N2 જે પણ કેસો આવશે તે તમામ ડેટા સંકલિત કરવામાં આવશે અને તમામ ડેટાનું મોનિટરિંગ અત્રેની કચેરી ખાતે કરવામાં આવશે અને જે તે ઝોનમાં ડિસેમિનેટ કરવામાં આવશે। આ ઉપરાંત હાલમાં સુરત મહાનગરપાલિકામાં ગત અઠવાડિયે કુલ 15 જેટલા કોવિડના કેસો પણ આવી રહેલા છે। આ તમામ કેસોનું રેગ્યુલર ફોલોઅપ, ટેલિફોનિક ફોલોઅપ પણ અત્રેની કંટ્રોલ ટીમ દ્વારા કરવામાં આવશે। સુરતના અમરોલી 4 રસ્તા જૈન દેરાસર શોપિંગ સેન્ટર પાસે વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેને લઈને દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, અમરોલી પોલીસ ચોકી પણ આવેલી છે। અહીં વરસાદી પાણીનો ભરાવો થતાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતા રહેલી છે, તેમજ આ મામલે ફરિયાદો કરવા છતાં નિરાકરણ નહીં આવતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો।
हवामान विभाग ने आगाही मुजब सूरत शहर में कमोसमी वरसाद पड़ियो हतो। मात्र छूटा छवाया वरसाद में सूरत ना अमरोली चार रस्ता पासे जैन देरासर शॉपिंग सेंटर पासे वरसादी पानी नो भरावो थयो हतो। अहीं वरसादी पानी नो भरावो थता दुकानदारों अने लोको में हालाकी पड़ी रही छे। आ मामले दुकानदारों फरियाद करवा छता कोई निराकरण आव्यु नथी, जेने लईने दुकानदारों में रोष जोवा मळी रह्यो छे। तेमज अहीं पोलीस चौकी पण आवेली छे। आ उपरांत मच्छरोनो उपद्रव वधवानी शक्यता पण दुकानदारों व्यक्त करी हती। दुकानदार पिंकेशभाईए जणाव्यु हतुं के अहीं कमोसमी वरसाद पड्यो त्यां ज पाणीनो भरावो थई गयो छे। चार पांच दिवसथी अहीं समस्या छे, कोई जोवा पण आवतुं नथी। અહીં પાણી ભરાવાને લઈને મચ્છરોનો ત્રાસ છે, તેમજ પાણી ભરાઈ જતા ગ્રાહકો પણ આવી શકતા નથી। ફૂટપાથ બનાવ્યો જેને લઈને અહીં પાણીનો સંગ્રહ થાય છે। અમે કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નથી થયો। અહીં ગ્રાહકો પણ આવી શકતા નથી, જેને લઈને અમે પણ હેરાન થઈએ છીએ। અમે કોર્પોરેશનમાં પણ રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ નિકાલ આવ્યો નથી। મહત્વનું એ છે કે આ તો કમોસમી વરસાદમાં આ સમસ્યા છે, તો ચોમાસામાં આનાથી વિકટ પરિસ્થિતિ આવે તે પહેલાં જ આ સમસ્યાનો નિકાલ આવે તેવી અમારી માંગ છે। ભાઈ નામ છે મારું, અહીંયા દુકાન છે મારી મહાવીર ઇલેક્ટ્રિક અમરોલી ચાર રસ્તા પોલીસ ચોકી પાસે। અહીંયા વરસાદી કમોસમી પડ્યો એના હિસાબે પાણી બધું ભરાઈ ગયું છે અને ચાર પાંચ દિવસથી પ્રોબ્લેમ છે, કોઈ જોવા આવતું નથી, મચ્છરનો ત્રાસ છે, ઘરાકો અમારા આવતા નથી। ફૂટપાથ બનાવ્યો એના લીધે પાણીનો સંગ્રહ થઈ જાય છે અને કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં એનો કોઈ નિકાલ થયો નથી અને હજુ અમારા પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી। પાંચ છ દિવસથી બધા જ હેરાન છે, ઘરાક બી આવે છે આવી નથી શકતા, એ લોકો બી હેરાન થાય છે, અમે દુકાનવાળા બી હેરાન થઈએ છીએ। કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી હજુ સુધી, તો વહેલી તકે નિકાલ નિરાકરણ આવે। અને આ તો કમોસમી વરસાદ છે, ચોમાસામાં આનથી વિકટ પરિસ્થિતિ થાય એ પહેલાં કોર્પોરેશન એનું કોઈ નિરાકરણ લાવી અને એનું સોલ્યુશન આપે એ જ એમની રજૂઆત। સુરતમાં રહેતી 56 વર્ષીય વિધવા મહિલાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી મિત્રતા કેળવ્યા બાદ લગ્ન કરી લંડન લઈ જવાની લાલચ આપી 5,15,000 રોકડા તેમજ 7 લાખના દાગીના પડાવી લીધા હતા। જોકે મહિલાને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે તપાસ કરી મોરબી જિલ્લામાંથી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી 7 લાખના દાગીના કબજે કર્યા હતા। સુરતમાં રહેતી 56 વર્ષીય વિધવા મહિલાને વર્ષ 2022ના ફેબ્રુઆરી મહિનામાં ઇન્સ્ટાગ્રામમાં આશીષ પટેલ નામના આઈડી પરથી મેસેજ આવ્યો હતો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી। બંને દરરોજ વાતચીત કરતા હતા, આ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી। દરમિયાન મહિલાએ પોતાની બધી વાત તેને કરી હતી, જેથી આશીષે જણાવ્યું હતું કે તમે વિધવા છો અને હું પણ એકલો છું, તો આપણે બંને જીવનસાથી થઈ જઈએ તેમ કહી મહિલાનો વિશ્વાસ કેળવી લીધો હતો અને બાદમાં હાલમાં હું લંડનમાં રહું છું અને મારે રેમન્ડ કંપનીની શોપ છે તેમજ રાજકોટમાં જમીન તથા ફાર્મ આવેલા છે, હું તારી સાથે લગ્ન કરી તને પણ લંડન ખાતે લઈ જઈશ તેવી લાલચ આપી વિશ્વાસમાં લઈ લીધા હતા। વધુમાં મહિલાએ લગ્ન કરી લંડન જવાનું કહી તેમના પાસપોર્ટ અને વિઝાની પ્રોસેસ ચાલુ કરવાનું જણાવી રાજકોટમાં તેની જમીનનું કામ કરતા મહેશભાઈ ગોસ્વામીને આંગણિયા મારફતે 5,15,000 મોકલાવવાનું કહેતા મહિલાએ ટુકડે ટુકડે રૂપિયા મોકલી આપ્યા હતા। ત્યારબાદ આશીષે તમારી પાસે સોનાના દાગીના હોય તો તમે વિમાનમાં લઈ આવી શકશો નહીં, જેથી તમે મારા કામદારને દાગીના લેવા મોકલીશ, તમારા બધા દાગીના તેને આપી દેજો, તમે લંડન આવશો ત્યારે તમને દાગીના પરત આપી દઈશ, તેમ જણાવી કામરે ચાર રસ્તા ખાતે એક વ્યક્તિ આવ્યો હતો જેને મહિલાએ 7 લાખની કિંમતના દાગીના પણ આપી દીધા હતા। રૂપિયાને દાગીના મેળવી લીધા બાદ ઇન્સ્ટાગ્રામ પર આશીષ પટેલના નામથી વાતચીત કરનાર વ્યક્તિએ મહિલા સાથે વાતચીત કરવાનું ઓછું કરી દીધું હતું અને મહિલાએ રૂપિયા અને દાગીના પરત માંગતા તે ખોટા વાયદા કરતો હતો, જેથી આખરે મહિલાએ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં મહિલાએ 5,15,000 રોકડા અને 7 લાખના દાગીના મળી કુલ 12,15,000ની ઠગાઈની ફરિયાદ સાયબર પોલીસ મથકમાં નોંધાવી હતી। આ સમગ્ર બનાવ અંગે સુરત સાયબર ક્રાઇમના એસીપી યુવરાજ ગોહિલે જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદ આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી અને આ ગુનામાં મોરબી જિલ્લાના આમરણ ગામ ખાતે રહેતા આરોપી મહેશભાઈ લાભુપુરી ગોસાઈની ધરપકડ કરવામાં આવી છે। તેની પાસેથી 7 લાખના કિંમતના દાગીના પણ રિકવર કરવામાં આવ્યા છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી કરિયાણાના વેપાર સાથે સંકળાયેલો છે, આરોપી ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ઠગાઈ આચરી હતી, તેમજ આરોપીએ આવી રીતે અન્ય કોઈ સાથે ઠગાઈ કરી છે કે કેમ તે મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। રાજ્ય સરકારના એસટી વિભાગ દ્વારા સુરતથી વધુ બસો શરૂ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ખાસ કરીને ધાર્મિક યાત્રાઓ કરવામાં મુસાફરોને સુવિધા રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે।
આજે એસટી નિગમ દ્વારા સુરત અને અંબાજી ડીસા બસ સેવા શરૂ કરવામાં આવી છે. માં અંબેના ભક્તો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. સુરતથી હજારોની સંખ્યામાં અંબાજી જતા હોય છે. આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી આવી રહી છે ત્યારે માં અંબાના દર્શન કરવા માટેનો ઘસારો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળશે. નવરાત્રી દરમિયાન વધુમાં વધુ ભક્તો માતાજીના દર્શન કરી શકશે. સામાન્ય દિવસોમાં પણ સુરતથી અંબાજી જનારા મુસાફરોની સંખ્યા ખૂબ જ વધુ હોય છે. એસટી સુરતથી અંબાજી અને ડીસા માટે ધાર્મિક યાત્રા લક્ઝરી બસને આજે લીલી ઝંડી અપાઈ છે. સુરતથી નવસારી માટે બ્રાન્ડ ન્યૂ મિની બસને સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી શરૂ કરાઈ છે. આ અંગે એસટી નિયામક પીવી ગુર્જરે જણાવ્યું હતું કે મુસાફરોને ખૂબ જ પસંદ કરેલી લક્ઝરી બસ પુશઅપ બેકની સુવિધા સાથે સુરત અંબાજી અને સુરત ડીસા તથા સુરત નવસારી માટે મિની બસની આજથી શરૂઆત કરાઈ છે. શહેરીજનો અને મુસાફરો જનતા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગે તદ્દન ન્યૂ બ્રાન્ડ પુશબેક અંબાજી સુરત સુરત ડીસા અને રોજિંદા અપડાઉન કરતા ટ્વીન સિટી માટે લક્ઝરી બસ તથા બ્રાન્ડ ન્યૂ મિની બસની સેવા શરૂ કરવામાં આવી હતી. મુસાફર જનતા અને શહેરીજનોને યાત્રા અને રોજિંદા અપડાઉન મુસાફરોની સુખાકારીમાં ઉમેરો કરવામાં આવ્યો છે. વિભાગીય નિયામક સુરત સુરત વિભાગ દ્વારા આજ 5 નવીન બસોનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે, જેમાં 4 2x2 બસનો બસ છે તેમજ 1 મીડી બસનું સંચાલન છે. જેમાં 2x2 બસ છે સુરતથી અંબાજી, અંબાજીથી સુરત 2 બસ, તેમજ સુરતથી ડીસા, ડીસાથી સુરત 2 2x2 બસનું આયોજન છે. તેમજ 1 મીડી બસ છે જે સુરત નવસારીથી સંચાલન થશે. આજે 2x2 બસ છે જેમાં પુશબેક સીટો હોવાથી પેસેન્જર આરામદાયક મુસાફરી કરી શકશે. તેમજ સુરત અંબાજીનું બસનું ભાડું છે 248 રૂપિયા, તેમજ સુરત ડીસાનું ભાડું છે 249 રૂપિયા. સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલ મોનિકા જ્વેલર્સમાં ગત તારીખ 13 માર્ચના રોજ ચોરીની ઘટનાએ સનસનાટી મચાવી હતી. રાત્રિના 1:30 થી 2:30 વાગ્યાની વચ્ચે બે અજાણ્યા શખ્સોએ મોનિકા જ્વેલર્સની બાજુની બિલ્ડિંગની છત પરના ઇમરજન્સી ગેટ પરથી શોરૂમમાં ઘૂસ્યા હતા અને દુકાનદારમાંથી 4,57,000 જ્વેલરીની ચોરી કરી માત્ર 5 મિનિટમાં ફરાર થઈ ગયા હતા. ત્યારે આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ દરમિયાન પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાની એલસીબી, એસઓજી, કડોદરા પોલીસ અને પેરોલ ફ્લો સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી, જેમાં ગુનામાં સંડોવાયેલા બે શખ્સો તેમના વરલી ખાતેના ઘરે હાજર હોવાની બાતમી મળતા પોલીસે વરલીની સાંઈ દર્શન સોસાયટીમાં દરોડો પાડી બે આરોપીને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ચોરી કરનાર શખ્સોએ સગીર બાળકો હતા અને તેઓ તેમના મોજશોખ પૂરા કરવા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બંને ભાઈઓએ દાગીના વેચી નવી સ્પોર્ટ બાઇક ખરીદવા માંગતા હતા. જો કે આ ઘટનામાં તેમના માતા પિતા પણ સામેલ હતા અને તેઓ દ્વારા સગીરોને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. ચોરી કર્યા બાદ તેમના પિતા રૂપારામ રાડુરામ કુમાવત અને તેમની માતા ઇન્દ્રાદેવી રૂપારામ કુમાવત ચોરીની તમામ મિલકત છુપાવી હતી. ત્યારે પોલીસે તેના માતા પિતાની ધરપકડ કરી બંને સગીરોને જુવેનાઇલ હોમમાં મોકલી આપ્યા હતા. વધુ મહત્વની વાત એ હતી કે બંને બાળકિશોરમાંથી એક 10th ધોરણ અભ્યાસ કરે છે. તેને ચોરી કરી બીજા દિવસે બોર્ડની એક્ઝામ આપવા માટે પણ ગયો હતો. ત્યારે હવે પોલીસે કિશોરનું ભવિષ્ય ના બગડે તે માટે તેને 10 બોર્ડની એક્ઝામ આપવાની વ્યવસ્થા કરી છે. અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતા કન્સ્ટ્રક્શન વ્યવસાયના બંગલામાં તેમજ નોકરે જે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મોકો જોઈ નોકર તેના બેડરૂમમાં ઘૂસી ગયો હતો અને કબાટમાં રાખેલી 1,00,000ની કિંમતની સોનાની બંગડીઓ ચોરી કરી નાસી છૂટ્યો હતો. પોતાનો જ નોકર લાખોના દાગીના ચોરી કર્યા બાદ અંગે ખબર પડતા તેઓ ચોંકી ગયા હતા અને ત્યારબાદ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અઠવાલાઈન્સ ખાતે આવેલ ગોકુલ ડેરી સામે આદર્શ સોસાયટી બંગલા નંબર B42માં રહેતા નીલ હરેશકુમાર શાહ કન્સ્ટ્રક્શન કન્સલ્ટન્સીના ધંધા સાથે સંકળાયેલા છે. તેમના બંગલામાં આરોપી રાજ ડુંગરિયા નિગવાલે વોચમેન તરીકે નોકરી ઉપર રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ગત 8મીએ રાત્રે આરોપી રાજુરામ તેના બેડરૂમમાં ઘૂસી ગયો હતો અને બેડરૂમમાં બાટના ડ્રોવરમાંથી તેમની પત્ની કલકત્તા ડિઝાઇનવાળી 1,00,000ની કિંમતની સોનાની બંગડીઓ ચોરી કરી નાસી છૂટ્યો હતો.
વધુમાં નીલ શાહે જણાવ્યું હતું કે રાજુ અને તેની પત્ની બે મહિના પહેલા જ કામ ઉપર રાખવામાં આવ્યા હતા। બંને સિક્યુરિટી સાથે ઘરમાં સાફ સફાઈનું કામ પણ કરતા હતા। જોકે ચોરી રાજુએ જ કરી છે તેની વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। છેલ્લા 20 દિવસ દરમિયાન 2-3 વાર પડેલ કમોસમી વરસાદને કારણે વલસાડ જ નહીં આખા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભારે અસર થઈ છે। અગાઉ પડેલ કમોસમી માવઠાએ ખેતીના પાક બગાડવાની સાથે મોટાભાગના કેરીનો પાક પડી જતા ખેડૂતોની હાલત કફોડી બની હતી। તેમાં વળી ગત રાત્રે વાવાઝોડા સાથે આવેલ વરસાદી માવઠાને લીધે બાકી રહેલ ખેતીના પાકને પણ ભારે અસર થઈ છે। વલસાડ તાલુકાના મોટા ગામોમાં આવતા અટગામ ગામના ખેડૂતોની ખેતી અને કેરીના પાકને વધારે પડતી અસર થઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। અટગામ ગામના રોજસામર ફળિયાના ખેડૂત દિનેશભાઈ ગમન ભાઈ પટેલે જણાવ્યું હતું કે કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે ગામના લોકોને ભારે નુકસાન થયું છે। તેઓએ જણાવ્યું હતું કે અહીંના ખેડૂતો છેલ્લા 4 વર્ષથી નુકસાનીનો ભોગ બની રહ્યા છે। આ વર્ષે પણ કેરીનો સારો પાક લેવા માટે ખેડૂતોએ સારી મહેનત સાથે સારો એવો ખર્ચો કર્યો છે, દવાનો છંટકાવ કર્યો છે, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી વારી દીધું છે। મોટાભાગના ખેતીના પાક બગડી ગયા છે, કેરી પણ પડી ગઈ છે। આ વર્ષે છાંટવામાં આવેલ દવાના રૂપિયા પણ ઉપજી શકે નહીં તેવી સરકાર સામે વળતરની માંગ કરી છે। વધુમાં તેઓએ કહ્યું હતું કે વાવાઝોડું એટલું જોરમાં આવ્યું હતું કે અટગામ નહેર પર એક વિજલપુર તૂટીને ધરાશાય થયો હતો। માવઠાને કારણે નુકસાની વેઠી રહેલ ખેડૂતોને વળતર મેળવવા માટે અધિકારીઓ પદાધિકારીઓ સામે પોતાની વેદના ઠાલવી રહ્યા છે। પાક બગડતા ખેડૂતોએ વિકટ આર્થિક તંગીનો સામનો કરવાનો વારો આવ્યો છે। માવઠાને કારણે ખૂબ જ અસરગ્રસ્ત થયેલ વલસાડના ખેડૂતોએ ધારાસભ્ય ભરત પટેલને રજૂઆત કરી સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી હતી, જે બાબતે ધારાસભ્ય ભરત પટેલે ખૂબ જ ગંભીરતાથી લીધો છે। આજ રોજ ધારાસભ્ય ભરત પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે તેઓ પણ પોતે ખેડૂત છે, આ કમોસમી વરસાદથી તેઓ પણ ખૂબ નુકસાન થયેલ છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે નુકસાન વેઠી રહેલ તમામ ખેડૂતોને સરકાર યોગ્ય વળતર આપે તેવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ અને ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકર સાથે વલસાડ જિલ્લાના ખેડૂતોની નુકસાની અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી ખેડૂતોને વહેલી તકે વળતર મળે તેવી રજૂઆત કરવાના છે। દિનેશ પટેલ અટગામ ગામના રોજાસમર ફળિયામાં રહું છું અને વ્યવસાય હું ખેડૂત છું। હવે હવામાન ખાતાના જે મેસેજ હતા કે માવઠું આવશે, વરસાદ આવશે, અને એ પ્રમાણે ગત રાત્રિએ મળસ કે 3-1 વાગે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો અને આજે કેરીના પાકને ઘણું બધું નુકસાન થયું છે। ઘણી બધી ઉભેલી જે પાક થયેલો તૈયાર એ પણ પડી ગયો છે અને ઘણું નુકસાન છે એમ અને આ લગભગ અમે 4-1 વર્ષથી આ બધું નુકસાનીઓ ચાલી રહી છે અમારી આ બધી અને જે છાંટણ છંટકાવ કર્યો હતો એ છંટકાવના પૈસા પણ નીકળશે કે કેમ એ ચિંતા ઘેરી ખાય છે અત્યારે। અને બીજું કે ઘણા ખેડૂતો એવા છે કે જેમણે ખૂબ છાંટણ પણ કર્યું છે, માવજત પણ બહુ કરી, ખાતરો પણ નાખ્યા મોંઘા, પણ તેની પણ ઉપજ થાય એવું લાગતું નથી। ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે સમગ્ર જીવસૃષ્ટિને વિપરીત અસર થઈ રહી છે, જેમાં બાગાયતનો બગીચો ગણાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો આ માથે હાથ દે રડવાનો વારો આવે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। ચીકુ પકવતા ખેડૂતોને 1 મણના 100 રૂપિયા જેટલા ઓછા ભાવ મળી રહ્યા છે। ઉત્તર ભારતમાં નિકાસ થતાં દક્ષિણ ગુજરાતના ચીકુ પકવતા ખેડૂતોને માથે ગ્રહણ બેઠાની સ્થિતિ નિર્માણ થઈ છે। ટ્રેન તથા વાહન વ્યવહાર માર્ગે દક્ષિણ ગુજરાતના ચીકુ મહારાષ્ટ્ર, દિલ્હી તથા ઉત્તર પ્રદેશના બજારોમાં ઠાલવવામાં આવે છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસર ચીકુ પાક પર થઈ છે। ફળો નાના અને અપરિપક્વ હોવાને કારણે બજારમાં કિંમત ઘટી છે। 1 મણના 800 કે 1000 મળતા હતા તે ઘટીને 200 કે 300માં જ મળી રહ્યા છે। માર્ચ મહિના દરમિયાન બજારમાં ચીકુ ઉપરાંત અન્ય ફળો બજારમાં મળતા નથી, જેને કારણે ખેડૂતોએ માર્ચ મહિનામાં સારા ભાવ મળતા હોય છે, પરંતુ બદલાયેલા વાતાવરણને કારણે ચીકુના પાકને મોટી અસર થઈ છે, જેને કારણે ખેડૂતોએ મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો છે।
दक्षिण गुजरातनी सौथी मोटी मंडळी एटले के અમલસાડ मंडळी અને અમલસાડ मंडळीमांथी रोज लाखों टन चीकूनो निकास करवामां आवे छे। अत्यारे અમલસાડ मंडळीमां 10,000 मण चीकूनी आवक रोजनी थई रही छे, जेनी सामे जावक घटी रही छे। कारण के અમલસાડથી दिल्ली, महाराष्ट्र, जयपुर जेवा राज्योमां लई जवा माटे ट्रांसफॉर्मेशन माटे ट्रको नळथी मळी रह्या। ट्रेन सेवा जे शुरू करवामां आवे छे, ट्रेनमां पूरता प्रमाणमां जत्थो न जता आ वखते मंडळीए अंदाजित 10 लाख रूपियानी खोट खावानो वारो आव्यो छे। दक्षिण गुजरात सहित राज्यमां हवामान विभाग द्वारा कमोसमी वरसाद अने मावठानी असरनी आगाही करी छे, जेना भागरूपे नवसारी जिल्लाना जलालपुर, गणदेवी सहितना तालुकामां रात्रि समये कमोसमी वरसाद वरस्यो हतो, जेने लईने केरी पकवता खेडूतोमां चिंता तो वधी रही छे अने आ वखते केरी अने चीकूना पाक फरीथी निष्फळ जाय तेवी शक्यताओ पण देखाई रही छे। हवामान विभागनी आगाहीना पगले खेतीवाड़ी विभाग द्वारा खेडूतोए पहेला निर्देश जाहेर करवामां आव्या हता। खेतीवाड़ी विभाग में अत्यार सुधी खेती में नुकसान अंगेनी कोई खेडूत ने माहिती आपी नथी, परंतु जो खेडूतो पासेथी आनी माहिती मळशे तो आगामी समय में खेतीवाड़ी विभाग द्वारा सर्वेनी कामगीरी पण हाथ धरवामां आवशे। तकलीफ वातावरण ने लीधे चीकू, केरी अने शाकभाजी दरेक पाक में नुकसान छे, बराबर ने मजूरनो प्रॉब्लम छे, ते उपरांत मंडी में भाव नथी। ચીકુને લઈને શું પરિસ્થિતિ છે? કેરી ચીકુને લઈને, કેરી ચીકુને લઈને બહુ મોટું નુકસાન છે ખેડૂતને માટે, મૂળ પાડવાની પણ તકલીફ છે, મજૂર નથી મળતા અને ભાવ ઓછો છે અત્યારે, એના લીધે ચીકુ અને કેરી એમાં ખેડૂત કંઈ કમાણી કરી શકે એવું લાગતું નથી। બરાબર, ભાવો ઓછા થઈ ગયા છે અમલસાડ મંડળી તરફથી? દર વર્ષે ભાવ રહે છે, આ સાલ આ માવઠાને લીધે ચીકુ પાકી જાય છે, એના લીધે વ્યવસ્થા કરવાની પણ તકલીફ પડે છે। સુરતમાં મોબાઈલ એસેસરીઝની દુકાનની આડમાં ઈ સિગારેટનું વેચાણ કરતા એક દુકાનદારને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે દુકાનમાંથી 2,11,000ની ઈ સિગારેટની કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ દરમિયાન સુરત પોલીસ કમિશનરના ધ્યાને આવ્યું હતું કે શહેર વિસ્તારમાં આવેલ કેટલાક પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલના વિક્રેતા દ્વારા ઈ સિગરેટ, ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી આવા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનરની સૂચના બાદ એસઓજી પોલીસે આ મામલે અલગ અલગ ટીમ બનાવી હતી। દરમિયાન એસઓજી પોલીસને બાતમીના આધારે સિટી લાઇટ રોડ અશોક પાન સેન્ટર પાસે આવેલી ભગવતી આશીષ કોમ્પ્લેક્સમાં એસએમ મોબાઈલ એન્ડ ફેશન એસેસરીઝ નામની દુકાનમાં રેડ કરી હતી। પોલીસે દુકાનમાં તપાસ કરતા ત્યાંથી 2,11,000ની ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો, જેથી આ ઘટનામાં પોલીસે દુકાનદાર સાગર સતીશ તનેજાની ધરપકડ કરી તેના વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર જિલ્લા ફેર પ્રાઇસ એસોસિએશન મળેલી મીટિંગમાં સહાયક મંત્રી તરીકે કલ્પેશ બારોટની નિમણૂક કરવામાં આવી હતી। વ્યાજબી ભાવની દુકાનમાં પરવાનેદારોને અધિકારીઓની મોટી કનડગત, અનિયમિત અનાજનો પુરવઠો, અનાજના જથ્થામાં ઘટ સહિતના મુદ્દા સુરત ખાતે મળેલી બેઠકમાં ચર્ચાયા હતા। આ સાથે આગામી દિવસોમાં પુરવઠા મંત્રીની ઉપસ્થિતિમાં સુરત ખાતે સંમેલનનું આયોજન તેમજ સમસ્યાનો સામનો કરી રહેલા વેપારીઓની રજૂઆત ઉચ્ચ સ્તરે કરવાની સુધીની તૈયારી બતાવવામાં આવી હતી। સુરત સહિત જિલ્લાની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં પરવાનેદારોને અનાજનો અનિયમિત પુરવઠો, અનાજના જથ્થામાં ઘટ સહિત અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કનડગતીને લઈને સુરત શહેર ફેર પ્રાઇસ એસોસિએશનની બેઠકને સુરત ખાતે મળી હતી, જે બેઠકમાં સમસ્યાનો સામનો કરી રહેલા વેપારીઓને પોતાની રજૂઆત કરી હતી। ઉપરાંત ત્રાહિત વ્યક્તિઓ દ્વારા વેપારીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની રાવ પણ આ બેઠકમાં કરવામાં આવી હતી। વેપારીઓને પડતી સમસ્યા અને મુશ્કેલીનો ઉકેલ લાવવા એસોસિએશન દ્વારા સહાયક મંત્રી તરીકે કલ્પેશ બારોટની નિમણૂક કરવામાં આવી હતી। એસોસિએશનના પ્રમુખ અને સહાયક મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાની અંગેની તૈયારી દર્શાવી હતી। વેપારીઓને સમસ્યાનો સુખદ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં હડતાલ પર ઉતરવાની ચીમકી પણ એસોસિએશન દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। આજે સુરત શહેર જિલ્લા ફેર પ્રાઇસ એસોસિએશનની મીટિંગ હતી, જેમાં સુરત શહેરના તમામ ઝોનના આગેવાનોને બોલાવવામાં આવેલા હતા અને છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લામાં ખોટી રીતે અધિકારીના મળતીઓ દ્વારા એલિગેશન કરવામાં આવે છે અને અધિકારીઓ
એ લોકોની ફરિયાદના આધારે દુકાન પર જઈને ખોટી કેસો કરે છે. અમારી રજૂઆત એવી હતી કે ભાઈ જે કંટ્રોલની દુકાન હોય એ દુકાનના કોઈ ગ્રાહકોની ફરિયાદ હોય અને અધિકારી તપાસ કરે, જરૂર લાગે ગુનો દાખલ કરે, ફરિયાદ કરે, દુકાન રદ કરે, એની સાથે વાંધો નથી. પણ અમુક અધિકારીના સ્થાપિત જે હિતો છે જે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પસરેલા છે, છેલ્લા બે વર્ષમાં જેટલી બી ફરિયાદ દુકાનદારો પર કરવામાં આવી છે એની પાછળનો હેતુ અધિકારી તપાસે કે કયા લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે. એક જ દુકાન પર અલગ અલગ નામના વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવે. ઉધનાનો કોઈ વ્યક્તિ હોય અમરેલી ફરિયાદ કરે, અમરેલીનો વ્યક્તિ લીંબાડમાં ફરિયાદ કરે, લીંબાડનો વ્યક્તિ કટાકમાં ફરિયાદ કરે, એટલે ષડયંત્ર ચાલે છે. અને સુરત શહેરમાં અમુક વ્યક્તિઓ દ્વારા માત્ર સરકારી અને દુકાનને ટાર્ગેટ બનાવવામાં આવે છે એ બાબતની એક મિટિંગ રાખવામાં આવી હતી. નાજી રોડ સુરત શહેર જિલ્લા ફેરપ્રાઇસ એસોસિએશનના પ્રમુખ બાઉભાઈ નાગરે સુરત શહેરના દુકાનના હિતમાં મારી સુરત શહેર જિલ્લાના સહાયક મંત્રી તરીકે નિમણૂક કરી છે. આંગડિયા પેઢીમાં કામ કરતા કાકા સથરા સાથે ઓળખાણ હોવાની વાત કરી બે ગઠિયાઓએ ફાસ્ટફૂડના વેપારી પાસે USDT ટ્રાન્સફર કરાવી 43,52,000ની રકમ ઓહિયા કરી ગયા હતા. વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે જય ડોડિયા અને રાહુલ ચૌહાણ સામે ચીટિંગ અને IT એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે, જેમાં પોલીસે બંનેની અટકાયત કરી છે. પુણા ગામ સરદાર કોમ્પ્લેક્સમાં રહેતા ધવલભાઈ જયસુખભાઈ વિકાણી ફાસ્ટફૂડ સાથે શેરબજાર અને કરન્સી માર્કેટનો વેપાર કરે છે. ધવલ વિકાણીના કાકા સસરા અડાજણની આંગણિયા પેઢીમાં નોકરી કરે છે, જ્યાં જય નામનો શખ્સ આંગણિયા માટે આવતો હોવાથી ઓળખાણ થઈ હતી. જયે વેપારીના કાકા સસરાને US ડોલર ટ્રેડિંગ ટ્રાન્સફર કરાવવાની વાત કરી હતી. આથી કાકા સસરાએ જઈને ધવલ વિકાણીનો નંબર આપી દીધો હતો. પછી 20 ફેબ્રુઆરીએ વેપારીને કોલ કરી ગઠિયાઓએ પોતાની ઓળખ જય ડોડિયા તરીકે આપી હતી. ધવલ વિકાણીએ પહેલા તો USDT ટ્રાન્સફર કરાવવાની ના પાડી અને રૂબરૂ આવવા માટે જણાવ્યું હતું. જો કે ગઠિયાઓએ આંગણિયા પેઢીમાં કામ કરતા કાકા સસરા પહેલા પાનનો ગલ્લો ચલાવતા હું સારી રીતે ઓળખું છું એમ કહી વેપારી સાથે કાકા સસરાની વાત કરાવી હતી. આથી વેપારીએ તેને વિશ્વાસમાં કરી USDT ટ્રાન્સફર કરતા રૂપિયા રાંદેર ખાતે મળી જવાનું કહી ગઠિયાએ જણાવતા વેપારીએ 50,000 USDT ટ્રાન્સફર કરાવી દીધા હતા. જો કે બાદમાં લાખોની રકમ ના આપી બંને ગઠિયાઓ ફરાર થતા આખરે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે હિતેન લિંબાસિયા અને પ્રવીણ થાનકીની અટકાયત કરી છે. NSUI દ્વારા વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા NSUI કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી હતી કે જે પણ પ્રમુખ બનવા માંગતા હોય તેઓ પોતાની રીતે કાર્યક્રમનું આયોજન કરે, જે અંતર્ગત ઈશ્વર ફાર્મ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકારી પ્રમુખ અને અન્ય હોદ્દેદારો સામે સામે બબાલ કરી હતી, જેમાં બેનર પણ તોડી પાડવામાં આવ્યા હતા તો અમુક કાર્યકરો ખેસ રસ્તા પર ફેંકીને જતા રહ્યા હતા. NSUI દ્વારા વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં NSUI પ્રદેશ પ્રમુખ પોતે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શરૂઆત થતાની સાથે જ કાર્યકર પ્રમુખ અને જેને કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેની વચ્ચે શાબ્દિક ટકાટપી થઈ હતી. વાત એટલી વણસી ગઈ હતી કે એકબીજાને અભદ્ર ભાષામાં ગાળો બોલવાનું પણ શરૂ કરી દેવાયું હતું. NSUI વિદ્યાર્થી સંમેલન આયોજન કરનાર રવિ પૂછડિયાએ જણાવ્યું હતું કે NSUI પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પાછળ મેં તૈયારી કરી હતી, એટલે મારે જે બેનરમાં સારો ફોટો પણ મૂક્યો હતો તે જ અમારા પ્રદેશ અધ્યક્ષના સહિત હોદ્દેદારોના પણ ફોટા હતા. મારો ફોટો બેનરમાં હોવાને કારણે સુરત કાર્યકારી પ્રમુખે માથાકૂટ કરી હતી. શહેર NSUI પ્રમુખ બનવા માટે હું ઈચ્છતો હતો, માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તે પણ પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શનમાં જ હતું, પરંતુ આ બાબતે શહેરના કાર્યકારી પ્રમુખને ગમી ન હોવાને કારણે માથાકૂટ કરી હતી. કાર્યક્રમમાં મારી સાથે જે સમર્થનમાં કાર્ય કરતા આવ્યા હતા તે તમામ ઉઠીને જતા રહ્યા હતા. સચિન પોલીસ સ્ટેશનને નોંધાયેલા સરકારી અનાજના ગોડાઉનમાં અનાજ સગે વગે કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યા છે. સચિન ખાતે આવેલી સરકારી અનાજ ગોડાઉનમાંથી રૂપિયા 13 લાખની મત્તાના અનાજના જથ્થાને સગે વગે કરવામાં પોલીસે કેટલાક આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં સચિન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જે ગુનામાં પોલીસ કમિશનર દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જે ગુનામાં ગોડાઉન મેનેજર સહિત કુલ 15 આરોપીની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર કૌભાંડ સરકારી અનાજ મૂકવા માટે અલગથી ભાડેથી દુકાન સચિન બકરા મંડીની સામે રાખવામાં ગોડાઉન ભાડેથી રાખવાનો કરાર પોતાના નામે કરાવી ત્યાં અનાજ સગે વગે કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દિનેશ ઉર્ફે રામારેડીની ધરપકડ કરી છે, તેમજ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ મેળવ્યા છે. સમાચારને અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરતમાં કોરોના અને સિઝનલ ફ્લુની પરિસ્થિતિ પર નજર રાખવા સેન્ટ્રલ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો. કમોસમી વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી, અમરોલીમાં પાણીનો ભરાવો થતા લોકો પરેશાન. વિધવાને લગ્ન કરી ઇંગ્લેન્ડ લઈ જવાની લાલચ આપી દાગીના સહિત 12 લાખ પડાવનાર મોરબીથી પકડાયો. સુરત એસટી વિભાગ દ્વારા સુરત અંબાજી બસ સેવા શરૂ કરવામાં આવી. કડોદરામાં જ્વેલર્સમાંથી લાખોની ચોરી કરનાર બે સગીરભાઈ સહિત 4ની અટકાયત. અઠવાલાઇન્સમાં વેપારીના બંગલામાંથી નોકર દ્વારા 1 લાખના દાગીનાની ચોરી. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.